आज थी घुड़घर अभयारण्य पर्यटकों माटे खुल्लु मुकायु। कच्छनू नानू रण 4953 चौरस किलोमीटर ना अंतरमा विस्तार मा फैलायेलु छे। आ रणनी अंदर विदेशी पक्षीओ तेमज घुड़घर आवेला छे, तेने जोवा माटे हजारोनी संख्यामां पर्यटको आवता होय छे। रणमां घुड़घर एक दुर्लभ प्राणी छे, जे बीजे क्यांय जोवा नथी मळतुं, फक्त कच्छना नारा रणमां ज जोवा मळे छे। हाल शियाळानी सीजन शरू थवानी तैयारीमां छे, त्यारे रणनी अंदर विदेशमांथी पक्षीओ मोटी संख्यामां आवे छे, तेने जोवा माटे पक्षी प्रेमीओ पण मोटी संख्यामां आवे छे। ज्यारे सरकार वन विभाग द्वारा वन्य प्राणीने बचाववा माटे अने लोकोने समजाववा माटे શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન પણ થાય છે। આજથી 15 જૂન સુધી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। છેલ્લા વર્ષોમાં રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોઉતર વધારો પણ થઈ રહ્યો હતો। જ્યારે શિયાળામાં રણની અંદર બહારથી વિદેશી પક્ષી પણ બહુ મોટી સંખ્યામાં આવે છે। છેલ્લે ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ ચૂકી છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડેલ, જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે, જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે। ત્યારે હજી રણની અંદર રહેલા પાણી ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગશે, અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે, તેનું કારણ માત્ર અહીંયાનું વાતાવરણ અને તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે। ઘુડખર અભયારણ્ય ચોમાસા દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવે છે। વર્ષા ઋતુ તેમજ વન્ય પ્રાણીઓના પ્રજનન કાળના કારણે પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરવામાં આવે છે, જે આજે 16 ઓક્ટોબર આજે ખુલ્લો મૂકવામાં આવે છે। આજથી પ્રવાસીઓ અભયારણ્યમાં મુલાકાત લઈ શકશે। જો કે ચાલુ વર્ષે ચોમાસાના પાછળના વરસાદના કારણે હજી પણ રણમાં પાણી અને કાદવની પરિસ્થિતિ છે, જેથી સમગ્ર વિસ્તારમાં જઈ શકાતું નથી, પરંતુ પ્રવાસીઓના માટે જે વિસ્તાર અવારનવાર મુલાકાત લઈ શકે તેવો જે કાંઠાનો વિસ્તાર છે નજીકનો, તેમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ થઈ છે। ચાલુ વર્ષે ઘુડખરમાં પણ સારું એવું પ્રજનન જોવા મળે છે। આ સિવાય પક્ષીઓની આવક પણ સારી એવી છે, યાયાવર પક્ષીઓ પણ આવવાના શરૂ થઈ ગયા છે। આ ઉપરાંત ચાલુ વર્ષે અભયારણ્યની અંદરના ભાગે ફ્લેમિંગોએ પણ માળ્યા કર્યાની માહિતી છે, અને રણમાંથી કાદવની પરિસ્થિતિ પૂરી થતાં અને પાણી ઓસરી જતાં વાહન જઈ શકે તેવા સંજોગોમાં કદાચ પ્રવાસીઓ માટે એ આકર્ષણનો વિષય બનશે। શિયાળામાં પ્રવાસીઓ આનો ચોક્કસપણે આ વિસ્તારનો લાભ લઈ શકશે તેમજ જાણકારી મેળવી શકશે।